દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ક્યાંથી ડ્રાયફ્રુટ માંથી નીકળી જીવાતુર માંથી નીકળી રહ્યા છે નીકળવાની ઘટના અમદાવાદમાં સામે આવી છે શહેરના બોપલ વિસ્તારમાં રહેતા એક પરિવાર ને કડવો અનુભવ થયો છે બોપલ સ્થિત શાલીગ્રામ શોપિંગ સેન્ટરમાં આવેલી માધવ ડ્રાયફ્રુટ દુકાનમાંથી મહિલાએ કાજુ લીધા હતા જે બાદ ઘરે જઈને પેકેટ ખોલતા તેમાંથી યળ નીકળી હતી સમગ્ર વિવાદ કોર્પોરેશન સુધી પહોંચતા આરોગ્ય વિભાગે કાર્યવાહી શરૂ કરી હતી બીજી બાજુ જામનગરમાં ખજૂરમાંથી પણ યળ નીકળવાની ઘટના બનતા ચર્ચાનો માહોલ જોવા મળ્યો હતો જીએસટીવી ન્યૂઝે પ્રજાનો અવાજ બની સ્થાનિક પ્રશાસન સામે સવાલ ઉઠાવતા તંત્રને સવાલ કર્યો હતો કે શા માટે દિવાળી જેવા તહેવારો ટાણે સ્થાનિક પ્રશાસન દ્વારા માત્ર સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવે છે ચોકાવણી વાત એ છે કે સેમ્પલ લીધા પછી તહેવાર પત્યા બાદ પંદરેક દિવસ પછી જયારે રિપોર્ટ આવે ત્યારે ફરસાણ મીઠાઈ કે અન્ય ખાદ્ય વસ્તુ લોકોના પેટમાં પણ જતી રહી હોય છે આવી ઘટના અટકાવવા અને કૌભાંડ ઉપર સરકાર અને સ્થાનિક પ્રશાસન ક્યારે કડક કાર્યવાહી કરશે તે એક મહત્વનો સવાલ છે નવરાત્રી હોય કે દિવાળી કે પછી ઉત્તરાયણ તહેવારના ગણતરીના દિવસોમાં માત્ર સેમ્પલ ઉઘરાવવાની તંત્ર દ્વારા કાર્યવાહી કરાય છે અને જે દુકાન કસુરવાર સાબિત થાય તો નજીવો દંડ લઈ લેવામાં આવે છે જેના કારણે આવા ભેળસેળ માફિયાઓ ફૂલ્યા ફાલ્યા છે જેને લઈને જનતાનો સવાલ સામે આવ્યો હતો કે આવા ભેડસેડિયા કંભાળની વેપારીઓ સામે કડક કાર્યવાહી તંત્ર દ્વારા ક્યારે હાથ ધરાશે અને ક્યારે કડક માર્ગદર્શિકા બનાવી તેની અમલવારી કરાશે જેથી આવી ઘટનાઓ બનતી અટકી શકે બ્યુરો રિપોર્ટ